वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराजनी जय हरि कृष्ण महाराजनी जय श्री स्वामीनारायण भगवाननी जय कथा सांभळता सर्वे भक्तोने जय श्री स्वामीनारायण भक्त चिंतामणी ग्रंथ अंतर्गत सद्गुरु श्री निष्कुळानंद स्वामी ભગવાને પોતાના ભક્તોને પોતાના સંતોને જે પરચા પૂર્યા તે વર્ણવતા થકા 131માં પ્રકરણમાં સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની વાત કરી ત્યારબાદ સદગુરુ શ્રી અખંડાનંદ સ્વામીનું ચરિત્ર સંભળાવ્યું અને કૈવલ્યાનંદ સ્વામીનું ચરિત્ર જે ગઈકાલે અધૂરું હતું એમાં હવે આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કૈવલ્યાનંદ સ્વામી 5 સંતો સાથે મહારાજની આજ્ઞા કરીને સત્સંગ વિચરણ કરી રહ્યા છે અને વિચરણ કરતાં કરતાં સ્વામીને મહારાજના દર્શનની ખૂબ ભૂખ જાગી છે બીજા સંતોને મહારાજને મળવાની ખૂબ અંતરમાં ઈચ્છા થઈ છે ત્યારે દેહભાન ભૂલીને બધા સંતો ચાલતા થયા છે અને ગઢડા તરફ જ્યારે જવા માટે સર્વે સંતો તૈયાર થયા છે ત્યારે શું પ્રસંગ બને છે તે અહીંયા સ્વામી વર્ણવે છે હેમ કરતા દેશ પ્રદેશ કર્યો ગુર્જર ધરે પ્રવેશ ત્યાંથી કર્યો કંક દેશે મન પોતા ભેડા પંચ મુનિ જન આવ્યાસા ભર તીરે સુજાણ ન જાણે ન દીપાસ મેરાણ અતિ દર્શનની અભિલાષ મને મહારાજ મળવાશ અતિ પ્યાસી ઉદાસી અંતરે એવા થકા તે આવ્યાસા ભરે પડ્યા તાવડા પાણી માઈ મને સાન ગમાન કાઈ નિષ્કળાનંદ સ્વામી લખે છે કે કૈવલ્યાનંદ સ્વામી 5 સંતોની સાથે વિચરણ કરતાં કરતાં ગુજરાત દેશમાં ગઢડા ગામ તરફ ચાલતા થયા છે અને ત્યાં તો ચાલતા ચાલતા સાબરમતી નદીને તીરે આવ્યા છે સર્વે સંતો અને મહારાજના દર્શનની અંતરમાં અતિશય અભિલાષા વર્તે છે મહારાજને મળવાની ઉત્કૃષ્ટ ઈચ્છા વર્તે છે માટે સર્વે સંતો તરત નદી પાર ઉતરવા માટે તત્પર થયા છે પરંતુ એમને ખ્યાલ નથી કે આ નદીની પાસે તો સમુદ્ર છે નદી સમુદ્રમાં મળી જાય છે માટે જો નદીમાં ચાલતા થઈએ તો વચ્ચે ઊંડું પાણી આવે તેમાં ડૂબી જવાય એવી એ સંતોને કોઈ પ્રકારનું ધ્યાન નથી રહ્યું મહારાજના દર્શન ઘણા સમયથી નથી થયા મહારાજના વિરહ અને વિરહમાં સંતો અતિ પ્યાસી થયા છે ઉદાસી થયા છે અંતરમાં અને એવા થકા જ્યારે સાબરમતી નદીએ આવ્યા છે ત્યારે ઉતાવળા પાણીમાં પડ્યા છે મનમાં કોઈ જાતનો એમને ખ્યાલ નથી રહ્યો કે અમે શું કરીએ છીએ ડૂબી જઈશું તો શું કરશું કોઈ પ્રકારનું દેહ ભાન નથી કેવળ ને કેવળ મહારાજને મળવાનો અંતરમાં ઈચ્છા છે નદી મધ્યે આવ્યા મુનિ ધીર આવ્યો અતિ ઉતાવળું નીર
આવ્યો ઘડે ડાટ ઘોડો વળી થયો વાંસ જાડે જડ મળી. એ નદી મધ્ય સંતો આવ્યા છે ત્યાં તો અચાનક દરિયાનું મોજું આવ્યું છે અને દરિયાનું મોજું સંતોને ડૂબાડી દે એટલું ઊંચું છે અને તેથી આગળ હવે શું થાય છે. તે હમધ્યે બોડ્યા મુનિરાય પોથી ગોદડી ગય તણાય બોડીની સરે મસ્તક બહારું પાણી ઉતરે પેટમાં ખારું થયો મોત તણુ મન નિશ્ચે કિયા જાય આવ્યા પુર વચ્ચે કહે માહો માહી એમ સંત આસમે ભજવા ભગવંત બીજે રાખવું નહીં ક્યાંય મન કરો પ્રભુજીનું ચિંતવન. અચાનક જ્યાં ઊંચું દરિયાનું મોજું આવ્યું છે ત્યાં તો સંતો જે નદી મધ્યે પાર ઉતરવા માટે આવ્યા છે તે અચાનક સંતોને પણ દરિયાના મોજાએ ઝપટી લીધા છે ને સંતો ડૂબવા માંડ્યા છે. અને સંતો ડૂબવા માંડ્યા એટલું જ નહીં પણ સંતો સાથે જે જે પોથી હતી પોતાની ગોદડી હતી પોતાનો સર્વે સામાન હતો એ પણ ડૂબવા માંડ્યો છે એ પણ તણાઈ ગયો છે. અને સંતોની એવી દશા થઈ છે એ પાણીમાં કે કેવળ એમનું મસ્તક જ બહાર દેખાય છે બીજું આખું શરીર પાણીની નીચે ડૂબ્યું છે. અને સંતો કોઈ પ્રકારનો ત્યાં બૂમો નથી પાડતા કે મને બચાવો બચાવો. અને એવી દશા થઈ છે સંતોની કે પાણી જે ખારું છે દરિયાનું એ પેટમાં ઉતરવા માંડ્યું છે. આવો સંકટ જ્યારે સંતો ઉપર પડ્યો છે ત્યારે સંતો શું વિચાર કરે છે. તો સંતોએ ત્યારે એમ વિચાર્યું છે કે હવે તો આ તનનું મોત નિશ્ચિત થવાનું જ છે કે આ તન તો એક દિવસ પડવાનું જ હતું એમાં કોઈ સંદેહ હતો જ નહીં. અને આપણે ભગવાનના દર્શન કરતાં કરતાં આ જ્યારે આવા પૂર વચ્ચે આવી પડ્યા છે ત્યારે હવે આ સમયે બીજું કાંઈ કરવા જેવું રહ્યું નથી પણ કેવળ ને કેવળ ભગવાનનું સ્મરણ કરવા જેવું રહ્યું છે. ભગવાનના પ્રતાપ થકી શ્રીજી મહારાજના પ્રતાપ થકી એમના જે સંતો હતા એમના જે વિરલ સંતો હતા તેમની એવી સ્થિતિ હતી કે મૃત્યુ થકી કોઈ દિવસ ભય પામે જ નહીં. મુક્તાનંદ સ્વામીના જીવનમાં પણ એવું જોયું કે જ્યારે સ્વામીને કોઈ રસ્તો નથી મળતો ત્યારે સ્વામીના અંતરમાં આનંદ વર્તે છે. અખંડ આનંદ સ્વામીના જીવનમાં પણ એવું જોયું કે વાઘ જ્યારે સ્વામીને મારવા માટે આવ્યા છે ત્યારે સ્વામી સામેથી જઈને વાઘને કહે છે કે તું મને ખાઈ જા. એમને એમ કૈવલ્યાનંદ સ્વામી અને આ પાંચ સંતો જે જોડે છે સંતોની જે ટોળી છે એમાં પણ એમ જ નહીં કે જ્યારે પાણીમાં ડૂબી જાય છે ડૂબવા તરત મોત પામે એવો પ્રસંગ છે તો પણ સંતો એમ જ કહે છે કે આ સમયે ભગવાનને ભજવા સિવાય બીજું કાંઈ કરવા જેવું રહ્યું નથી. પોતાના પ્રાણની રક્ષા કેમ કરવી એવો કોઈ જાતનો વિકલ્પ એમના મનમાં નથી પરંતુ એવું જ વિચારે છે કે હવે બીજે ક્યાંય મન નથી રાખવું ને કેવળ મહારાજની મૂર્તિનું ચિંતવન કરવું છે. મૂર્તિનું ચિંતવન તો એ સંતો સતત કરતા જ હતા પરંતુ આ કેવળ ને કેવળ આપણાને ઉપદેશ મળે કે ગમે તેવો વિકટ પરિસ્થિતિ આવે પડે ગમે તેવો સંકટ આવે છતાં પણ ભગવાનમાં પોતાનું મન રાખવાથી જે શ્રેય સિદ્ધ થાય છે એ વિકટ પરિસ્થિતિમાં પોતાનો ઉપચાર કરવાથી શ્રેય સિદ્ધ થતું નથી. કેમ છે જ્યારે વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે એ વિકટ પરિસ્થિતિનું સમાધાન જ્યારે મહારાજને મોટા પુરુષના વિશ્વાસે કરીને આપણે કરવા જઈએ છીએ એમની ઉપર બધી વાત છોડી દઈએ છીએ ત્યારે એ આપણી રક્ષા કરે છે. અને આપણું કર્તવ્ય તો એ સમયમાં કેવળ ને કેવળ ભગવાનને સંભાળવા એટલું જ રહે છે. અને એવું જ્યારે સંતો વિચારે છે એવી હૃદયમાં એમને દૃઢ ભગવાનની પ્રત્યે નિષ્ઠા છે ત્યારે ભગવાન પણ પોતે એમની રક્ષા કરવા માટે સ્વયં આવે છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે એમ વાત કહેતા લાગી વાર
आव्यावारेत्यावेश्वयाधार लाव्याहोडी हरि जडमाय जटो जट जाल्या संत बाय होडी माय बेसारिया हाथे राख्या संत ने बूढ़ता नाथे पोथी गोदड़ी सर्वे लीधी कोय वस्तु बूढ़वान दीधी सुखे उतारे मुख्याया तीरे कहे जावो मुनि धीरे धीरे। संतो जारे भगवान में केवल वृत्ति राखे छे ने भगवान नो जे चिंतन करे छे त्यारे महाराज स्वयं संतो नी रक्षा करवा माटे आव्या छे। અને જે દરિયા મધ્યે સંતોને કોઈ મનુષ્ય દેખાતો જ નહોતો, જ્યાં આજુબાજુ કોઈ નાવ કે હોડી હતી જ નહીં, કેવળ ને કેવળ ચારે બાજુ તમે જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાય અને ઉપર જો ત્યાં સૂર્ય તપતો હોય એમ જ દેખાતું હતું, એવા એવા પ્રદેશમાં એવા દરિયામાં પણ મહારાજ પ્રગટ થયા છે અને મહારાજ હોડી લઈને ત્યાં જળમાં પ્રવેશ કર્યો છે મહારાજે, અને ફટાફટ ત્યાં આવીને સર્વે સંતોને બાહ્ય ઝાલીને મહારાજે બૂડતા થકા બહાર નિસાર્યા છે, હોડીમાં સર્વે સંતોને બેસાડ્યા છે અને કેવળ સંતોને બચાવ્યા એટલું જ નહીં, મહારાજે તેમની જે પોથી ગોદડી સામાન ઇત્યાદિ સર્વે જે તણાઈ ગયો હતો તે પણ મહારાજે જેમ પૂર્વે હતો એવો ને એવો જ બહાર કાઢ્યો છે અને સંતોને સુખેથી તીર ઉપર ઉતાર્યા છે। પછી મહારાજ કહે છે કે હે સંતો તમે ક્યાં જતા હતા? મહારાજે તો નાવિકનું રૂપ ધારણ કર્યું છે માટે સંતોને એવી જાણ નથી કે આ સ્વયં મહારાજ રક્ષા કરવા માટે આવ્યા છે, પણ અંતરમાં એવી દ્રઢ એમને એવો દ્રઢ વિશ્વાસ તો છે જ કે આ મહારાજ સિવાય બીજો કોઈ રક્ષાનો કરનારો છે જ નહીં। અને જ્યારે મહારાજે પૂછ્યું છે કે તમે સંતો ક્યાં જઈ રહ્યા હતા ત્યારે સંતોએ કહ્યું કે હે નાવિક, અમે તો ગઢડા તરફ અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજના દર્શન માટે જઈ રહ્યા છે। ત્યારે નાવિકે સંતોને તીરે ઉતાર્યા છે ને હવે કહ્યું છે કે હે મુનિ તમે લોકો હવે ધીરે ધીરે જ્યાં જતા હતા તે તરફ પ્રયાણ કરો। આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એમ યુગારિયાની જજન પૂર્યો પરચો શ્રી ભગવન એમ કરે અનેક નિસાય તે તો મુખે કહ્યું નવ જાય અષ્ટ સિદ્ધિ નવ નિધિ જે હ હાથ જોડિયો ભી રહે તે હ ભવ વૈભવ વસ્ત્ર ને અન્ન કોઈ વાતે ન પીડાય જન સદા સુખી દુઃખ નહીં લેશ હરિ હરે સંકટ હમેશ પૂરે પરચા અતિ અપાર કહેશુ કથા તો એ નિરધાર। આગળ નિષ્કુળાનંદ સ્વામી મહારાજનો મહિમા વર્ણવે છે કે એવી રીતે પોતાના આશ્રિતને પોતાના જનોને શ્રીજી મહારાજ સદૈવ ઉગારવા માટે તત્પર રહે છે, એમને એવી રીતના અલૌકિક પરચા દર્શાવીને મહારાજ એમની રક્ષા કરે છે અને મહારાજ અનેકની સહાય કરે છે। સર્વે ચરિત્રોને લખવા માટે તો હું સમર્થ નથી, મારા મુખથી કહ્યું ન જાય એમ નિષ્કુળાનંદ સ્વામી સ્વયં લખે છે, અને મહારાજ સ્વયં સમર્થ મૂર્તિ છે માટે અષ્ટસિદ્ધિ નવનિધિ ઇત્યાદિ જે જે કંઈ છે
તે સર્વે મહારાજને આધીન રહે છે ને જે મહારાજને ભજે છે તેમની પણ સેવામાં એ સર્વે મહારાજની ઈચ્છાએ કરીને તત્પર થાય છે. ધન દોલત વસ્ત્ર અન્ન ઇત્યાદિક આ લોકમાં પામવાની જે કાંઈ વસ્તુ છે તે થકી તો મહારાજના ભક્તોને કોઈ પ્રકારની ઉનપ રહેતી જ નથી. એટલું જ નહીં પણ મહારાજની શરણાગતિ કરવાથી તો અક્ષરધામ જે કોઈ દિવસ ન પમાય. ગુણાતીતાન સ્વામી વાતોમાં લખી કે એ ધામ તો એટલું દૂર છે કે ત્યાંથી લાખ મન લોઢાનો ઘોડો જો નાખે તો પૃથ્વી પર આવતા સુધી તો રજ ભેડો રજ થઈ જાય એટલો ઝીણો થઈ જાય. એટલું દૂર જે અક્ષરધામ તેને પણ જે કોઈ શ્રીજી મહારાજના શરણે આવે છે, જે કોઈ એમના સાધુના શરણે આવે છે, જે કોઈ એમના ભક્તોના પ્રસંગમાં આવે છે એ સર્વે મહારાજના અક્ષરધામના અધિકારી થાય છે. અને જે કોઈ મહારાજનો આશરો લે છે એ સદા સુખિયા જ રહે છે, એમને કોઈ પ્રકારનું દુઃખ રહેતું જ નથી. અને જીવનમાં દ્રષ્ટિ કરતા આપણા જીવનમાં બીજાના જીવનમાં પણ જોતા એમ ચોક્કસ જણાય કે થોડુંક જો દુઃખ આવી પડ્યું હોય તો પણ એમાં જો એ ભગવાનનો આશરો નથી છોડતો, ભગવાનનો ચરણારવિંદ નથી છોડતો, ભગવાનમાં વિશ્વાસ રાખે છે કે ભગવાન જે જે કરે છે મારું સારું જ કરે છે, એમ જ્યારે વિશ્વાસ રાખે છે ત્યારે ચોક્કસ એને જે દુઃખના દિવસો છે એનો અંત આવે છે અને સુખના દિવસો એવા આવે છે કે એને કોઈ દિવસ વિચાર્યું જ ન હોય. એમ મહારાજ હંમેશા ભક્તોના સંકટ હરવા માટે તૈયાર જ રહે છે અને એવા અપાર પરચા પૂરે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આવી કથા તો હું ચોક્કસ કહેતો જ રહીશ. એવી રીતે અહીંયા 131મા પ્રકરણ પૂરું થાય છે. આગળ 132મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સુનો નર વડી શ્રવણે એક અનુપયાખ્યાન આવે ખુમારી અંતરે સહુ સાંભળજો સાવધાન મોટા હરિજન હરિના જેના તપ પરાયન તન ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન જે દિના મહારાજ મળ્યા ટળિયા તે દિના વિકાર અંતર માયન ગમતો થયો સર્વે સંસાર માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો અતિશય ભાવ ભજ્યા શ્રી ભગવાનને તજી અન્ય નો યોછાવ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે તમે સર્વે સાંભળો એક અનુપ આખ્યાન તમને સંભળાવું છું અને આ આખ્યાન સાંભળતા અંતરમાં મહારાજની ખુમારી વધે છે, મહારાજ પ્રત્યે પ્રેમ વધે છે. માટે સૌ સાંભળજો, સાવધાન થઈને સાંભળજો. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આ કાળીમાં એવું લખે છે કે આ ચરિત્ર સાંભળવાથી ખુમારી વધે છે અને ભગવાનની ભક્તિ કરવામાં ઉમંગ વધે છે. જેમ શૂરવીરતાની વાતો તમે સાંભળો, શૂરવીરતાનો કોઈ પ્રકારનો યુદ્ધ ઇત્યાદિકના પ્રસંગ ચરિત્ર તમે સાંભળો તો તમને કોઈ રણમાંથી પાછો આવતો હોય લડ્યા વગર તો પણ એને રણમાં પાછા જવાની ખુમારી ચડી જાય, એને પણ લડવાની ઈચ્છા થાય. જેમ કોઈ વૈજ્ઞાનિકોનું જીવન આપણે વાંચીએ સાંભળીએ અને એને જે જીવનમાં કષ્ટ સહન કર્યો હોય છતાં પણ કોઈ નવો શોધ કર્યો હોય આ લોકમાં એ સર્વે સાંભળીએ તો આપણાને પણ એવું થાય કે આપણે પણ આપણા જીવનમાં એવું કંઈક સિદ્ધ કરીએ, કોઈ એવો શોધ કરીએ, એવો શોધ કરવાની ઈચ્છા જાગે છે. જેમ કોઈક મોટા ખેલાડીઓ હોય છે આ લોકમાં એમનું પણ જ્યારે જીવન સાંભળીએ, એમને પણ એમને જે જે કીર્તિઓ મળી છે એ સર્વે સાંભળીએ તો આપણને પણ એમ થાય કે આ કોઈ ખેલમાં આપણે પણ કુશળતા મેળવીએ. એમ આ લોકના એ સર્વે વ્યક્તિઓના જીવન સાંભળવાથી આ લોકમાં જેમ કીર્તિ મેળવવાની ઈચ્છા થાય છે એમ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે આ જે ચરિત્ર હું વર્ણવું છું, આ જે આખ્યાન હું તમને સંભળાવું છું, એ આખ્યાન એવું છે કે એ સાંભળવાથી ભગવાનના માર્ગે આગળ વધવાની ખુમારી ચડે છે, ભગવાનના માર્ગે આગળ વધુ ને વધુ ભક્તિ કરવાનો અંતરમાં ઉમંગ જાગે છે. અને એટલું જ નહીં કે આ તમે જો આ ચરિત્ર સાંભળશો જે મોટા હરિજન છે ભગવાનના, જેમના ત્યાગ
વૈરાગ્ય તપપૂર્ણ જીવન છે એ સર્વેનો આખ્યાન તમે સાંભળશો તો તમને પણ એવું જ જીવન જીવવાની એક નવી આશા અંતરમાં જાગશે અને તપપરાયણ જેટલું જીવન જીવાય એટલું જ મન સ્થિર રહે અને મન જેટલું સ્થિર રહે એટલું ને એટલું જ ભગવાનનું ભજન વધુ થાય ને ભગવાનને વધુ રાજી કરી શકાય. માટે સ્વામી એમ લખે છે કે આ આખ્યાન તમે સાંભળશો તો સર્વ સ્વભાવોમાંથી તમને સર્વે સ્વભાવોનો ત્યાગ કરવાથી કરીને અને સર્વે ક્રિયામાં ભગવાનમાં એક વૃત્તિ રાખવું છે વૃત્તિ રાખવી છે એવી જ એક અંતરમાં ઈચ્છા જાગશે. અને આ જે હરિજન છે જેમનું આખ્યાનું વર્ણવવા જઉં છું તે કેવા છે તો જે દિવસને એમને મહારાજ મળ્યા છે તે દિવસના અંતરના સર્વે વિકાર ટળી ગયા છે એમના અને અંતરમાં સમગ્ર સંસાર સળગતો હોય એમ એમના અંતરમાં દેખાય છે. પોતાના માતા પિતા કુળ કુટુંબ ઇત્યાદિ સર્વેનો એમને અતિશય અભાવ વર્તે છે અંતરમાં અને કેવળ એ સર્વેનો ત્યાગ કરીને કેવળ ને કેવળ ભગવાન પરાયણે જીવન જીવી રહ્યા છે અને ભગવાનનું ભજન કરી રહ્યા છે. હવે આ હરિજન કોણ છે એ નિષ્કુળાનંદ સ્વામી આગળ જણાવે છે. ધન્ય જીવ બાઈ હરિજન રૂડા રાજ બાઈ છે પાવન મળ્યા જે દીના જીવન પ્રાણ સ્વામી સહજાનંદ સુખ ખાણ તે દીના તન સુખને તજી ભાવેલી ધા ભગવાનને ભજી હરે ભજતામાં જે જે હવો તેની વાત વિગતે વર્ણવો. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એવું લખે છે કે એ જે હરિજનની મેં જે તમને વાત કરી એ હરિજન કોણ તો દાદા ખાચરના બેન એબલ ખાચરના પુત્રી એવા જીવુબાઈ તથા રૂડા રાજભાઈ વાક્યા ગામના રાજભાઈ એ બંને સ્ત્રી ભક્તોના ચરિત્રો જે પાવનકારી છે તે હું તમને આ પ્રકરણમાં સંભળાવું છું. એ બંને ભક્તો એવા હતા કે એમને જે દિવસથી મહારાજ મળ્યા તે દિવસથી એમનું જીવન મહારાજ પરાયણ જ વર્ત્યા કરતું અને સર્વે સુખની આશા ટાળીને લૌકિક વૈભવ છે પતિ ધન દોલત રાજ્ય ઇત્યાદિ સર્વેનો ત્યાગ કરીને મહારાજને ભાવે કરીને ભજતા હતા. અને જ્યારે ભાવે કરીને ભગવાનને ભજતા હતા ત્યારે હવે ભગવાન ભજતા એમને જે જે આડું આવ્યું તે સર્વેનું વર્ણન અહીંયા સ્વામી કરે છે. એક વાત તો નક્કી છે કે જે જે સારું કાર્ય તમે કરો એમાં 100 વિઘ્ન તો ચોક્કસ આવે. શ્રેયાંશી બહુ વિઘ્નાની એવી એક કહેવત છે કે 100 કામ સારું કામ કરવામાં 100 વિઘ્ન. એવી જ રીતે અહીંયા જીવુબાઈ રાજભાઈ એમનું ચરિત્ર વર્ણવીને સ્વામી લખે છે કે બંને નાની વયમાં જ ભગવાનને ભજતા હતા તો એમને ઘણી પ્રકારના કષ્ટ સહન કરવા પડ્યા છે. બહારના લોકોથી કષ્ટ કેવળ સહન કરવા પડે એવું નથી પરંતુ પોતાના પરિવાર થકી પણ એમને અનેક પ્રકારની આપત્તિઓ આવી છે અને તે હવે શું આવ્યું છે તે અહીંયા સ્વામી વર્ણવે છે. જીવો બાઈ હરિજન હવા માંડી હરિ મૂરતિ પૂજવા તેને તાત કહે સુણો બાઈ આશુલી ધુબાડા પણ માઈ જ્યારે મોટા થાઓ બાઈ તમે કરજો પૂજા રાજી છઈએ અમે ત્યારે જીવો બાઈ કહે તાત એવી અમને ન કહેવી વાત. પ્રથમ નિષ્કુળાનંદ સ્વામી જીવુબાઈનું ચરિત્ર વર્ણવે છે
કે જીવુબાઈ એવા હરિજન હતા, એવા ભગવાનના ભક્ત હતા કે નાની વયમાં એમની પાસે એક બાળ મુકુંદ હતા અને કેવળ અને કેવળ એ બાળ મુકુંદના પૂજન કરવામાં, એમની પૂજા કરવામાં જીવુબાઈ આખો દિવસ વિતાવતા. અને એમને આવું, એમના પિતાશ્રીએ જ્યારે આવું જોયું કે જીવુબાઈ બીજું કાંઈ ઘરનું કામ કરતા નથી, કોઈ પ્રકારનો એ સંસાર પ્રત્યેનો ગમતો વ્યવહાર દર્શાવતા નથી, મહારાજની પૂજામાં જ આખો દિવસ વિતાવે છે, ત્યારે એમના પિતાશ્રીએ એવું વિચાર્યું કે અત્યારથી આવું કરે છે તો મોટા થઈને તો શું કરશે, આ મારું સર્વે રાજ્ય છે, એમનું એમને કોઈ પ્રકારના અંતરમાં ઈચ્છા જ નથી વળતી, એમના લગ્ન કરવામાં પણ એમને કોઈ પ્રકારની રુચિ નથી. હવે તાત ગુણાતીતાન સ્વામીએ વાતમાં તો એમ લખ્યું કે બાપના હૈયામાં સ્ત્રી તો છોકરાને સ્ત્રી સાથે પરણાવે, અને સાધુના હૈયામાં ભગવાન તો જીવને ભગવાનનો ભેટો કરાવે. મેબલ ખાચર તો ભગવાનના ભક્ત જ હતા, પરંતુ એમને એવું વિચાર્યું છે કે અત્યારથી જો આવું કરે છે તો એમના લગ્ન કરવા ઇત્યાદિક સર્વે એમનો જે સંસાર માંડવાનો છે મારે એમની માટે ભવિષ્યમાં, એ મારી માટે કઠણ પડી જશે. ત્યારે એમને જીવુબાઈને કહ્યું છે કે આ તમે શું કરો છો, બાળપણમાં તમે શું માંડ્યું છે, અત્યારે જ્યારે રમવાની ઉંમર છે, ભોગ ભોગવવાની ઉંમર છે, ત્યારે તમે આ ભગવાનના પૂજનમાં આખો દિવસ વિતાવો છો તે તમે શું સમજીને કરો છો, આવું તમારે ખરેખર અત્યારથી ના કરવાનું હોય, મોટા થાવ ત્યારે આ સર્વે કરજો, અને મોટા થઈને તમે જ્યારે આવું જીવન વિતાવશો, ભગવાનમય જ જીવન વિતાવશો, ત્યારે અમે તમને રોકવા નહીં આવીએ, પરંતુ અત્યારે તમે આ બધું ના કરશો, અત્યારે તો હું જે તમને કહું એ તમે કરો. અને જ્યારે પોતાના પિતાના આવા વચન જીવુબાઈએ સાંભળ્યા છે, ત્યારે જેમના અંતરમાં ભગવાન સિવાય કોઈ બીજી ઈચ્છા જ નથી, જેમને સંસાર આખો સડગતો લાગે છે, એવા જીવુબાઈ પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી અમને તમારી આવી વાત કરવી જ નહીં, અમને તો જે સાચું મણાનું છે તે જ અમે કરીશું. અને ભગવાનના માર્ગે ચાલતા ચાલતા વિઘ્નો તો 100% આવવાના જ છે, વિઘ્નો નહીં આવે એવું કોઈ દિવસ બને જ નહીં, પરંતુ જે સાચો ભગવાનનો ભક્ત છે એ કોઈ દિવસ એ વિઘ્નોને ગણકારતો નથી, અને આગળ ભગવાન કેમ રાજી થાય, મોટા સંતો કેમ રાજી થાય એવા માર્ગે એ સતત ચાલતો જ રહે છે. અને પૂર્વે પણ જે જે ભગવાનના ભક્તો થઈ ગયા, જેમના ગુણો આજે પણ લોકોની જીવવા પરથી ગવાય છે, એમને એવું જ કર્યું છે. જેમ વિભીષણ હતો એમને રાવણનો ત્યાગ કર્યો, મુક્તાનંદ સ્વામી હતા એમને પોતાના પરિવારનો ત્યાગ કર્યો, અને આપણા સત્સંગમાં પણ અત્યારે એવા પ્રગટ ઘણા ભક્તો છે કે જેમને પોતાના સગા સંબંધી કુળ કુટુંબ પરિવાર ઇત્યાદિક ધન દોલત ઇત્યાદિક સર્વેનો ત્યાગ કરીને જેવી રીતે મહારાજ રાજી થાય ને જેવી રીતે ગુરુજી રાજી થાય એવા જીવન અત્યારે પણ આપણા પરિવારમાં ભક્તો જીવી રહ્યા છે. માટે સર્વેથી પ્રેરણા મેળવીને આપણું પણ જીવન એવું જ કંઈક કરવું જોઈએ કે જે જે વિઘ્નો આવે એમને કોઈ દિવસ ગણકારવા નહીં, એમના થકી હારી ન જવું, અને ભગવાન જેમ રાજી થાય એવી રીતનું જીવન જીવવું, એવું જ અહીંયા જીવુબાઈના અંતરમાં વર્તે છે. અને એમને પિતાશ્રીને એવી જ વાત કરી છે. અને આગળ જીવુબાઈ તો પોતાના પિતાને પણ ઉપદેશ આપવા માંડ્યા છે. નહીં આ તનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ, વૃદ્ધપણાને વાય દે રહેવું અમને નથી મનાતું એવું. જીવુબાઈ અહીંયા કહે છે કે હે પિતાશ્રી, આ તનનો તો કોઈ વિશ્વાસ છે જ નહીં, અચાનક ક્યાં એનો નાશ થઈ જશે એનું કોઈ રીતે તમે નક્કી કરી શકો એમ છે જ નહીં, મૃત્યુ ક્યારે આવશે એનો કોઈ નિર્ધાર છે જ નહીં. આજે આપણે અત્યારે બેસીને આ ભગવાનના ભક્તોના ગુણો ગાઈએ છીએ, ગુણો સાંભળીએ છીએ, અને અત્યારે આપણે આજનો સૂર્ય તો જોયો, પણ હવે કાલે સવાર ઉઠીને આ સૂર્ય શું આપણને દેખાશે એનું કંઈ નક્કી છે નહીં. અત્યારે આ ઘડી આ ક્ષણે પણ મૃત્યુ આવી જાય એનું કંઈ નક્કી છે જ નહીં, અને સૂર્ય કાલનો દેખાય એટલું નહીં પણ સાંજનો ચંદ્રમા પણ જોવા મળશે એનું પણ કાંઈ નક્કી નથી. માટે જીવુબાઈ પિતાશ્રીને કહે છે કે હે પિતાશ્રી, આ કાચા ઘડા જેવું જીવન છે, તરત ભૂલમાં પણ પડી જાય ને તરત ફૂટી જાય એવું જીવન છે. માટે વૃદ્ધપણામાં ભગવાનને ભજવા એવી વાત અમને માન્યમાં આવતી નથી. કેમ તો મૃત્યુ તો સદૈવ ઊભું જ છે, અને સંસ્કૃતમાં પણ એ કહેવત છે કે ગૃહિત એવ કેશેષો મૃત્યુના ધર્મ માચરિત, ગૃહિત એવ કેશેષો મૃત્યુના ધર્મ માચરિત. મૃત્યુએ પોતાની ચોટલી જાળી છે એવું માનીને ધર્મનું આચરણ કરવું. હવે એમાં એવું હોય કે મૃત્યુએ ચોટલી તો જાળી છે પણ અમુકની ચોટલી જો નાની હોય તો
તેમનું વહેલું મૃત્યુ આવે, ચોટલી લાંબી હોય તો ઘણા સમયે મૃત્યુ આવે, અને જો ચોટલી જ ન હોય તો એનું મૃત્યુ ન આવે એવી પણ વાત તો નક્કી છે જ નહીં. સર્વેનું મૃત્યુ આ લોકમાં નક્કી જ છે. બુદ્ધ ભગવાનનો એક પ્રસંગ છે કે જ્યારે બુદ્ધ ભગવાન ધ્યાનપરાયણ જીવન જીવી રહ્યા હતા અને સર્વે ગામના વાસીઓને બુદ્ધ ભગવાનમાં ભગવાનપનાની આસ્થા હતી, ત્યારે એક સ્ત્રી હતી તે ગામમાં અને એનો પુત્ર મરણ પામ્યો છે, મૃત્યુ પામ્યો છે. ત્યારે તે સ્ત્રી રડવા માંડી છે કે મારો એકનો એક દીકરો ધામમાં ગતો રહ્યો, મારો એકનો એક દીકરો મરી ગયો, હવે હું કોની આશાએ જીવીશ. એવી જ્યારે એ સ્ત્રી વિલાપ કરે છે ત્યારે ગામના લોકો એ સ્ત્રીને કહે છે કે તમે બુદ્ધ ભગવાન પાસે જાઓ. બુદ્ધ ભગવાનમાં એવું સામર્થ્ય છે કે એ તો મોટા 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 યોગીઓ પાસે જે સિદ્ધિઓ હોય છે એવી સિદ્ધિઓ એમની પાસે છે કે મરેલો જે પુરુષ હોય એને પણ જીવતા કરી શકે છે. તો આ સ્ત્રીને અંતરમાં એક આશા જાગી, અંતરમાં એવું થયું કે ચોક્કસ બુદ્ધ ભગવાન પાસે હું જઈશ ને એમની શરણાગતિ સ્વીકારીશ તો મારા પુત્રને જીવતા કરશે. માટે દોડતી દોડતી બુદ્ધ ભગવાન પાસે આવી છે, એમના ચરણમાં પડી છે. બુદ્ધ ભગવાનને એમ કહે છે કે હે ભગવાન, મારો આ પુત્ર મરણ પામ્યો છે, મારો પુત્ર મરી ગયો છે અને એને તમે જીવતો કરો, એના સિવાય આ સંસારમાં મારી માટે બીજું કાંઈ અધિક છે જ નહીં. ત્યારે બુદ્ધ ભગવાન થોડી વાર તો આંખો મીચીને વિચારી રહ્યા છે અને ઘણો સમય થયો પછી એ સ્ત્રીને રડતી જોઈ ત્યારે એમના હૃદયમાં દયા તો છે, પરંતુ એમ પણ એમને છે કે આ મનુષ્ય જાતિ મરણ જન્મ મરણનો જે રોગ છે મનુષ્ય જાતિમાંથી ટાળવો જ પડશે. ત્યારે એમને સ્ત્રીને બુદ્ધ ભગવાન એવું કહે છે કે તમે એક કામ કરો તો હું તમારો પુત્ર ચોક્કસ પાછો જીવતો કરીશ. ત્યારે સ્ત્રી હરખાય છે, એને આંસુઓ પોછ્યા છે અને વિચારે છે કે અત્યારે તો મને એવું શું કામ કહેશે. માટે એને કહ્યું કે ભાઈ ભગવાન, તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું, પણ મારા પુત્રને જીવિત કરો. ત્યારે બુદ્ધ ભગવાને સ્ત્રીને એમ કહે છે કે તમે એક કામ કરો, આ ગામમાંથી જેટલા ઘર છે તે સર્વે ઘરમાં ફરીને એવો એક ઘર હોય કે જેમાં કોઈનું પણ પરિવારનો કોઈ પણ સભ્ય હોય મૃત્યુને ના પામ્યો હોય એવા ઘરથી તમે મારી માટે એક વાડકામાં થોડા તલ લઈ આવો. હવે આ સ્ત્રી તો દુઃખી હતી પોતાના પુત્રના મરણથી, માટે એને વિચાર્યું નથી કે બુદ્ધ ભગવાન મને શું કહી ગયા. અને એ તો દોડતી દોડતી ગામમાં ઘર ઘર પ્રત્યે જાય છે ને એવું કહે છે કે મને થોડા તલ મળશે. હવે ગામના લોકો સજ્જન હતા માટે તલ આપવા તો તૈયાર થાય છે, પરંતુ સ્ત્રીને યાદ આવી જાય કે બુદ્ધ ભગવાને શરત મૂકી છે કે જે ઘરમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ના પામ્યો હોય તેવા ઘરથી તમે તલ લઈ આવજો. માટે એવી શરત જ્યારે સ્ત્રી એ ઘર આગળ મૂકે છે ત્યારે એ લોકો કહે છે કે ના, અમુક કે અમારા ઘરમાં તો અમારા દાદીમાં મૃત્યુને પામ્યા છે, અમુક કે મારા ઘરમાં મારો પતિને મૃત્યુને પામ્યો છે, અમુક એવું કહે છે કે મારો તો સ્વયં પુત્ર મૃત્યુને પામ્યો છે. એવું જ્યારે આખા ગામમાં આખો દિવસ વિતાવીને એ સ્ત્રી ફરે છે ત્યારે અંતે થાકીને પાછી બુદ્ધ ભગવાન પાસે આવે છે અને પાછી રોવા માંડે છે. ત્યારે બુદ્ધ ભગવાન પૂછે છે કે કેમ, મેં તમને જે કીધું તો એ તમારાથી ના થયું, કે મેં તો તમને સરળ કામ આપ્યું હતું, કેવળ તલ લાવવા માટે જ કીધું હતું. ત્યારે એ સ્ત્રી એમ કહે છે કે હે ભગવાન, તમે મને કીધું તો એ તો સરળ વાત છે, પણ આ ગામમાં એવું કોઈ ઘર જ નથી કે જેને ત્યાં કોઈ મૃત્યુને ના પામ્યું હોય. ત્યારે બુદ્ધ ભગવાન પછી એ સ્ત્રીને ઉપદેશ આપે છે કે હું તમને એમ જ સમજાવવા માંડુ છું કે આ સંસારમાં જે કોઈ આવે છે, જે કોઈ જન્મ પામે છે, એનું મૃત્યુ ચોક્કસ નક્કી જ છે. ક્યારે આવશે એ નક્કી નથી, પરંતુ એક દિવસ તો ચોક્કસ નક્કી જ છે. કોઈ એવું ન કહી શકે કે એનું જીવન આટલા વર્ષનું છે, આટલા દિવસનું છે, એવું કોઈ નિશ્ચય સાથે ન કહી શકે. અને પરંતુ આ લોકમાં એ વાત સમજાવવી ઘણી કઠિન છે. જેમ કોઈનો જન્મદિવસ હોય, આમ વ્યક્તિના જીવનમાં તમે વિચારો તો સૌથી વધુ ખુશમાં ખુશ એની માટે કોઈ દિવસ હોય, જ્યારે સૌથી વધારે એના હૃદયમાં આનંદ વર્તો હોય તો એનો એ જન્મદિવસ હોય. પરંતુ જન્મદિવસ એમ લોકો એમ માને કે હું પૂર્વના આગલા વર્ષમાં હું 50 વર્ષનો હતો અને હવે 51નો થયો, આગલા વર્ષમાં હું 40 વર્ષનો હતો હવે 41નો થયો, એમ વિચારે લોકો. પરંતુ ખરેખર એવું નથી વિચારતા કે મારા જીવનમાં 1 વર્ષ ઓછું થયું છે, એવો કોઈને વિચાર આવતો જ નથી. માટે આ લોકમાં એ મૃત્યુની વાત સમજાવી કે આ તનનો કોઈ વિશ્વાસ નથી, એવું હે પિતાશ્રી એવું તમે કોઈ રીતે નિર્ધાર કરી જ ન શકો કે હું અત્યારે ભગવાનને નહીં ભજું ને વૃદ્ધપનામાં ભગવાનને ભજીશ, એવું જીવુબાઈ પિતાને ઉપદેશ આપે છે. અને આગળ પણ જીવુબા પિતાશ્રીને કહે છે કે માટે વાત તો નવ કહેવી, આ મૂર્તિ નથી મૂકી આ જેવી,
ત્યારે તાતે તે કર્યો વિચાર, એવો શું હશે ચમત્કાર. જીવુબા આગળ પણ પિતાશ્રીને કહે છે કે હે પિતાશ્રી, જેમ તમે પાણીમાં કોઈ લાકડી નાખો તો એ તરવાણી જ છે એવું નક્કી છે, જેમ દૂધમાં તમે ખાંડ નાખીને હલાવો તો એ ખાંડ દૂધમાં ઓગળી જ જવાની છે ને કોઈ રીતે પાછી જુદી ન પડે એ વાત પણ નક્કી જ છે. મંદિરની ઉપર જેમ કોઈ ધ્વજા હોય તે વાયુના વેગે કરીને લહેરવાની છે એ નક્કી જ છે, જેમ સિંહ આગળ કોઈ બકરી આવે તો એ મરવાની જ છે એ વાત પણ નક્કી જ છે, તેમ એકને એક દિવસ આ દેહનું આયુષ્યનો અંત થવાનો જ છે અને આ દેહ આપણે મૂકીને જવાનો જ છે એ વાત પણ નક્કી જ છે. પરંતુ એ દિવસની વાટે રહીને ભગવાનનું ભજન ન કરવું તે અમને માન્યમાં આવતું જ નથી. જીવુભાઈ પિતાશ્રીને એવું કહે છે કે જો હું અત્યારે ભગવાનમાં વૃત્તિ નહીં રાખું તો અંત સમયે મારી વૃત્તિ ભગવાનમાં રહેશે એવી શી ખાતરી છે, એવી કોઈ ખાતરી છે જ નહીં. જેમ જીવુભાઈ પિતાશ્રીને એવું કહે છે કે જેમ તમને ભૂખ લાગી હોય તો તમારી વૃત્તિ તરત ભોજન તરફ જેમ જાય છે, જેમ અગ્નિદાહ થયો હોય તેમ વૃત્તિ તરત પાણી તરફ જાય છે, જેમ તેલનું કોઈ તપેલું હોય તપેલું અને એમાં તમારો હાથ પડે તો તરત એમ થાય છે કે લાવો પાણીમાં હાથ ડૂબોડું ને મારી આ પીડાને વામું, એમ તરત તમારી વૃત્તિ એવી રીતે જાય છે સંકટના સમયમાં ઉપચાર તરફ, તેમ મારી વૃત્તિ પણ મૃત્યુ સમયે ભગવાનમાં જશે એવી શું ગણતી છે, એવી શું ખાતરી છે. માટે જો હું અત્યારથી ભગવાનનું ભજન નહીં કરું તો અંત સમયે ભગવાનનું ભજન મારાથી થશે એવી વાત નક્કી છે જ નહીં. અને જીવુબાઈનો આવો સચોટ ઉપદેશ જ્યારે પિતાશ્રીએ સાંભળ્યો છે, જ્યારે એભલ બાપુએ સાંભળ્યો છે, ત્યારે એમને મનમાં વિચાર કર્યો છે કે એવો તો આ મૂર્તિમાં શું ચમત્કાર હશે કે જીવુબાઈ આટલા કેફથી મને આવી વાતો સંભળાવે છે, કે હું એમનો પિતાશ્રી છું, હું એમને સુખનો માર્ગ, સુખ વૈભવનો માર્ગ બતાવું છું, છતાં પણ એ આ મૂર્તિને છોડતા નથી. માટે એવી તો આ મૂર્તિમાં શું વાત છે કે મારો ઉપદેશ ગ્રહણ ન કરીને મને સામો ઉપદેશ આપવા તૈયાર થયા છે, કે જે વાતને હું નથી સમજી શક્યો એ વાતને જીવુભાઈ એવી તો શું સમજે છે. અને આવો જ્યારે એભલ બાપુએ વિચાર કર્યો છે અને એમના મનમાં એમ થાય છે કે આ મૂર્તિમાં એવો તો શું ચમત્કાર છે, ત્યારે ભગવાન પોતાના ભક્તને સાચા સાબિત કરવા માટે, પોતાના ભગવાનના ભક્તની લાજ રાખવા માટે ભગવાન હવે શું ચમત્કાર પૂરે છે, હવે શું અલૌકિક આશ્ચર્ય દેખાડે છે તે નિષ્કુળાનંદ સ્વામી આગળ વર્ણવશે. અહીંયા 10 કડી સુધીની કથા પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.